નસવાડીમાં ભારે વરસાદ બાદ તારાજી. નસવાડીમાં રોડની પ્રોટેક્શન વોલ તૂટી છે. પાંચ ગામને જોડતું રોડ ધોવાતા હાલાકી છે. રોડ ધોવાતા ઇમરજન્સી સેવામાં હાલાકી છે. આઠ દિવસથી રોડ ધોવાયો છતાં હાલાકી યથાવત છે. ગ્રામજનોની રજૂઆત કેમ કાને ધરાતી નથી? કારણ કે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે સ્થાનિક લોકો. પાટડિયાથી બોંફા જવાનું આ રોડ છે, આખે આખું ધોવાઈ ગયું છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આ ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સર્જાણા છે. પાટડિયાથી બોફા જવાનો રોડ છે, પ્રોટેક્શન વોલ આવેલી હતી તે તૂટી ગઈ છે. આખી આખી પ્રોટેક્શન વોલ ધોવાઈ ગઈ છે. ભ્રષ્ટાચારની પોલ દિવાલ તૂટતા સામે આવ્યું છે ભ્રષ્ટાચાર. પરંતુ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પ્રશાસન દ્વારા કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. રોડ ધોવાના ઇમરજન્સી જે સેવાઓ છે તે ખોરવાઈ છે. આ પારુલ દવાખાનાની બસ અહીંયા દર્દીઓને લેવા આવે છે, દર શુક્રવારે આવે. આ નાડું તૂટી ગયું છે એટલે હવે એ બસ ના આવે, અને 108 પણ જાય ના. એટલે જો આ નાડું છે એ વહેલી તકે થતું હોય તો સારી વાત. વધારે પડવાના કારણે નંદિયા એ વધારે એટલે તૂટી ગયું છે. કોઈ નહીં આવ્યું અને અમે બોલાય. અરે વહેલી તકે થતું હોય તો સારી વાત. એમ અહીંયા બુફાથી વગમા સુધીનો આ રોડ છે બરાબર, એમાં કોઈક બીમાર થયેલું વખતે હોય તો સાધન ના આવી શકે તો એ બેદારકારમાં બને તે દાડે આ હાલત કેવી ખરાબ થાય. એટલા માટે આ વહેલી તકે આ થઈ જતું હોય તો સારી વાત એવો કહેવા માંગીએ છીએ. આ તો વરસાદ વધુ પડતો હતો આ અઠવાડિયાની અંદર, તેમાં કોતર વધારે આવવાથી આ ધોવાણ થઈ ગયું છે અને તૂટી ગયું આવેલું નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો હતો ને ત્યારબાદની આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો. હાલ આપણે પહોંચ્યા છીએ ખાસ કરીને પાટડિયાથી બોફા વગુમાં જવાનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે. પરંતુ ખાસ કરીને જે રોડના પ્રોટેક્શન માટે આ દિવાલ છે, આ દિવાલ જે તૂટી ગઈ છે એનું મુખ્ય કારણ છે કે આ જોઈ રહ્યા છો જે રીતે દિવાલમાં હાલમાં જે દેખાઈ રહ્યા છે અંદર પથરા પૂરવામાં આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે થોડા વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો એ જ ભ્રષ્ટાચાર આ આખરે તૂટી ગયો છે. બીજી બાજુ જોઈ રહ્યા છો આ જે યોજના છે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના છે, હજુ આદિવાસી વિસ્તારને આ યોજનાનો લાભ મળ્યો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આખી એની પાઇપલાઇન જ હવે ધરાશયી થઈ ગઈ છે. સામે જે જોઈ રહ્યા છો ગ્રામજનો છે, ને બીજી બાજુ જે આખી પ્રોટેક્શન વોલ છે, અંદાજિત 20 મીટર જેટલી જે પ્રોટેક્શન વોલ છે રોડની સુવિધા માટે હતી એ આખી તૂટી ગઈ છે. હાલ તો પંચાયત આરએન વિભાગ આ કામગીરી ક્યારે કરશે એ એમની પાસે જવાબ નથી, કારણ કે હવે તો એસ્ટિમેટ બનશે ત્યાર પછી આ કામગીરી થશે. પરંતુ હાલ જે મોટા વાહનો માટે આ જે રસ્તો છે એ રસ્તો હાલ તો બંધ થઈ ગયો છે, જેને લીધે ગ્રામજનોમાં ભારે રોષ ઉઠ્યો છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.